विद्यार्थी मित्रों, आजे आपणे नवमा धोरण में गुजराती विषय में धातु प्रत्यय आपणे व्याकरण चलावीशुं। तो एम के धातु एटले शुं? एटले धातु एटले एम के कोई शब्दनी अहींया आगळ वात थई रही छे। तो जे ते शब्दने आपणे शुं करीए छे? प्रत्यय लगाड़ीए छे, एना लिंग प्रमाणे, एना वचन प्रमाणे, एना काळ प्रमाणे, એવી રીતે આપણે જે તે એમને પ્રત્યય લગાડીએ છીએ એટલે એને શું કહેવામાં આવે છે? ધાતુ પ્રત્યય। તો આપણા જે વાક્ય હોય છે, જે તે ગુજરાતી ભાષાના જે વાક્ય હોય છે, એ વાક્ય દ્વારા શું સૂચવવામાં આવે છે? તો પરિસ્થિતિ સૂચવે છે। તો આપણા વાક્યો પરિસ્થિતિના અનુસાર પણ બનતા હોય છે। જેમ કે અહીંયા આગળ શું પરિસ્થિતિ છે? તો પોપટ પાંજરામાં છે। તો પોપટની પરિસ્થિતિ શું સૂચવે છે? કે એ પાંજરામાં છે। એટલે પરિસ્થિતિ અનુસાર પણ વાક્યની રચના થાય છે। પછી બીજી કઈ રીતે વાક્ય બને છે આપણું? તો વ્યક્તિ કે પદાર્થના હોવા કે ન હોવાની પરિસ્થિતિનો નિર્દેશ હોય તો એને શું કહેવાય? સ્થિતિ કહેવાય। એટલે કે કોઈ વ્યક્તિ કે વસ્તુ છે કે નથી એની આપણે જે પરિસ્થિતિ સૂચવીએ છીએ તો એ ક્રિયાને શું કહેવાય છે? સ્થિતિ। જેમ કે દવાખાનું પાંજરાપોળ જેવું હશે, તો અહીંયા આગળ દવાખાનાની સ્થિતિ કેવી બતાડી? તો પાંજરાપોળ જેવી। એટલે સ્થિતિ અનુસાર પણ વાક્યની રચના થાય છે। પછી છે, જો સ્થિત્યંતર પરિસ્થિતિ હોય અને ઈરાદાપૂર્વક થઈ હોય તો એને શું કહેવાય છે? ક્રિયા કહેવાય છે। સ્થિત્યંતર એટલે કે એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં પરિવર્તન થવું। તો એમ કે જ્યારે એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં ક્રિયા દર્શાવતા હોય અને એ ક્રિયા કેવી હોય? ઈરાદાપૂર્વક, આપણે જાતે ઈચ્છા અનુસાર કર્યું હોય, જેના ઉપર આપણું પોતાનું નિયંત્રણ હોય કે કોઈનું પણ નિયંત્રણ હોય, તો એ દર્શાવતા વાક્યોને શું કહેવાય છે? ક્રિયા દર્શાવતા વાક્યો। જેમ કે મેં મોઢું નથી ધોયું, બરાબર? તો એમ કે આમાં શું દર્શાવે છે? એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં પરિવર્તન દર્શાવે છે અને વ્યક્તિ જાતે આ ક્રિયા કરતી હોય છે એટલે એને શું કેવા પ્રકારનું વાક્ય કહેવાય? તો ક્રિયા દર્શાવતું વાક્ય કહેવાય। પછી છે, જે ક્રિયા આપોઆપ થાય છે તેના પર કોઈનું નિયંત્રણ નથી હોતું તેને શું કહેવાય છે? પ્રક્રિયા કહેવાય છે। એટલે કે જે ક્રિયા સ્વાભાવિક રીતે કુદરતી રીતે બને છે અને એ આપોઆપ રીતે થતી હોય છે, એના ઉપર, એ ક્રિયા ઉપર કોઈનું પણ નિયંત્રણ નથી હોતું, તો એવા વાક્યને કેવું વાક્ય કહેવાય? પ્રક્રિયા દર્શાવતું વાક્ય કહેવાય। જેમ કે મંગું મોટી થતી જતી હતી, તો એમ કે આમાં આ ક્રિયામાં મંગું જે મોટી થાય છે એમાં એમ કે કોઈનું નિયંત્રણ નથી હોતું, એ ક્રિયા આપોઆપ જ થાય છે, એટલે આવા વાક્યને કેવું વાક્ય કહેવાય? પ્રક્રિયા દર્શાવતું વાક્ય કહેવાય, કે જેની ક્રિયા આપોઆપ થાય છે અને એના ઉપર કોઈનું પણ નિયંત્રણ હોતું નથી। એટલે આપણા વાક્યો આ ચાર પ્રકારના હોય છે। એક તો છે સ્થિતિ દર્શાવે છે, બીજું છે સ્થિત્યંતર એટલે કે એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં પરિવર્તન થાય છે, અને પછી છે એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં પરિવર્તન થાય છે અને ઈરાદાપૂર્વક થાય છે, આપણે જાતે એમાં પરિવર્તન કરીએ છીએ। પછી છે કે કુદરતી રીતે થાય છે, જેની ઉપર આપણું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોતું નથી। તો આ ગુજરાતી ભાષામાં આ ચાર પ્રકારના વાક્ય હોય છે, જે સ્થિતિ દર્શાવે છે, ક્રિયા દર્શાવે છે, પ્રક્રિયા દર્શાવે છે અને સ્થિત્યંતર પ્રક્રિયા પણ દર્શાવે છે। હવે આપણે કાળની રીતે જોઈશું કે આપણે કાળની રીતે કયા કયા પ્રત્યયો લગાડીએ છીએ। એમાં પહેલો કાળ છે વર્તમાન કાળ।
तो कारणी रीते आपणे જોઈએ કે આપણે કઈ રીતે વાક્ય બનાવીએ છે અને કયા કયા પ્રત્યય લગાડીએ છે તો આપણે પહેલો કાળ જોઈશું વર્તમાન કાળ તો આપણને કઈ રીતે ખબર પડે કે આ વર્તમાન કાળ છે તો આપણે શું કરીએ છીએ એકવચનમાં વર્તમાન કાળમાં પ્રથમ પુરુષ હોય એટલે કે હું મારી વાત કરતી હોઉં તો આપણે શું કહીએ છીએ હું બરાબર અને એકવચન હું ક્યારે આવશે એકવચનમાં અને પ્રથમ પુરુષ હોય ત્યારે હું વાપરીએ છીએ પછી પ્રત્યય કયો વાપરશું આપણે ઉ અને પછી એની રચના શું કરીશું આપણે વાક્યની રચના કે લખ વત્તા ઉ આપણે આવી રીતે લખની જોડે ઉ પ્રત્યય વાપરીશું અને પછી બીજો કયો વાપરીશું તો છ વત્તા ઉ પછી આપણે શું લખુનું શું લખીશું આપણે એટલે કે પ્રથમ પુરુષ એકવચન હોય ત્યારે તો લખું છું આપણે શું લખીશું કે હું લખું છું એકવચન પછી વર્તમાન કાળમાં પ્રથમ પુરુષ બહુવચન જ્યારે હોય ત્યારે આપણે શું વાપરીએ છીએ કે અમે અથવા તો આપણે એવો આપણે શબ્દનો ઉપયોગ કરીએ છીએ પછી એમાં પ્રત્યય કયો વાપરીશું બહુવચનમાં વર્તમાન કાળમાં તો ઈ એ પછી આપણે શું કહીશું બહુવચન હશે તો રચના કઈ રીતે કરીશું વાક્યની તો લખ વત્તા ઈ એ અને બીજું શું વાપરીશું છ વત્તા ઈ એ પછી આપણે શું લખીશું કે લખુનું શું કરીશું લખીએ અમે લખીએ છીએ છ વત્તા ઈ એ એટલે છીએ બરાબર એટલે એક વચનમાં શું થશે આપણે હું લખું છું અને બહુવચનમાં શું થશે અમે લખીએ છીએ અથવા તો આપણે લખીએ છીએ આ પ્રથમ પુરુષ એકવચન અને બહુવચનની વાત થઈ હવે આપણે બીજો પુરુષ જોઈશું કે વર્તમાન કાળમાં બીજો પુરુષ હોય તો આપણે શું વાપરીશું તું બરાબર તું એકવચનમાં બીજો પુરુષ વર્તમાન કાળ પછી પ્રત્યય કયો લગાડીશું એ અને પછી રચના કઈ રીતે કરીશું લખ વત્તા એ અને બીજો કયું વાપરીશું છ વત્તા એ તો આપણે બીજો પુરુષમાં શું સામેની વ્યક્તિને આપણે કહીએ છીએ એટલે શું કહીશું તું લખે છે લખ વત્તા એ એટલે લખે છ વત્તા એ એટલે કે છે બરાબર તું લખે છે બીજો પુરુષ એકવચનની અહીંયા આગળ વાત થઈ રહી છે પછી તમે જ્યારે બહુવચનનો ઉપયોગ કરશો બીજો પુરુષમાં વર્તમાન કાળમાં ત્યારે આપણે શું લખીએ છીએ તમે બરાબર એક વ્યક્તિની વાત નહીં થતી પણ એકથી વધારે વ્યક્તિની જ્યારે વાત થતી હોય ત્યારે આપણે શું કહીશું તમે પછી એમાં પ્રત્યય કયો વાપરીશું ઓ અને પછી રચના કઈ રીતે કરીશું લખ વત્તા ઓ અને બીજું કયું વાપરીશું તો છ વત્તા ઓ એટલે તમે લખો લખ વત્તા ઓ એટલે લખો છ વત્તા ઓ એટલે છો તો આખી રચના કઈ રીતે થશે આપણી તમે લખો છો બરાબર આ બીજો પુરુષ બહુવચનની વાત થાય છે જ્યારે પહેલાં આપણે શું વાત કરી બીજો પુરુષ એકવચનની બીજો પુરુષ એકવચન હોય ત્યારે તું બહુવચન હોય ત્યારે તમે પછી હવે ત્રીજો પુરુષ એકવચનની વાત થાય છે વર્તમાન કાળમાં તો ત્રીજો પુરુષ એકવચન એટલે કે મારી તમારી વાત નથી પણ ત્રીજી વ્યક્તિની અહીંયા આગળ વાત થાય છે બરાબર એટલે ત્રીજો પુરુષ એકવચનમાં આપણે શું વાપરીશું તે અને પ્રત્યય કયો વાપરીશું એ પછી લખ વત્તા એ પ્રત્યય આપણે વાપરીએ છીએ રચના આપણે એવી રીતે કરશું અને છ વત્તા એ એવી રીતે રચના થશે તો લખ વત્તા એ એટલે લખે છ વત્તા એ એટલે છે તે લખે છે ત્રીજો પુરુષ એકવચન અને પછી જ્યારે એનું બહુવચન આપણે કરીએ ત્યારે શું કરીશું તેઓ એકથી વધારે વ્યક્તિની વાત થઈ રહી છે
એટલે શું આવશે એઓ પછી પ્રત્યય કયો વાપરીશું એ અને રચના કઈ રીતે થશે એની લખ વત્તા એ એટલે લખે છ વત્તા એ એટલે છે તેઓ લખે છે આ ત્રીજો પુરુષ બહુવચનની વાત થાય છે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે તે આવશે ત્રીજો પુરુષ બહુવચન હોય ત્યારે તેઓ આવશે પ્રથમ પુરુષ એકવચન હોય ત્યારે શું આવશે હું આવશે અને હું લખું છું અને બહુવચન હોય ત્યારે અમે અથવા તો આપણે લખીએ છીએ બીજો પુરુષ એકવચન હોય ત્યારે તું લખે છે અને બહુવચન હોય ત્યારે તમે લખો છો આ વર્તમાન કાળની જ ખાલી વાત થઈ રહી છે પછી ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે તે લખે છે અને બહુવચન હોય ત્યારે તેઓ લખે છે તો આ ધાતુ પ્રત્યયમાં આપણે જ્યારે વર્તમાન કાળની વાત થઈ રહી હોય ત્યારે આ ધ્યાન રાખવાનું રહેશે હવે આપણે ભવિષ્યકાળ વિશેની આપણે સમજૂતી આપીએ કે ભવિષ્યકાળમાં કયા પ્રત્યયો આપણે વાપરીએ છીએ તો હવે આપણે ભવિષ્યકાળમાં જોઈશું કે ભવિષ્યકાળમાં આપણે કયા પ્રત્યયો લગાડીએ છીએ તો ભવિષ્યકાળમાં જ્યારે એક વચન હોય અને પ્રથમ પુરુષ એક વચનની જ્યારે વાત થતી હોય તો એમાં આપણે શું કહીશું હું મારી વાત કરું છું તો હું અને પછી પ્રત્યય કયો લગાડીશું આપણે ભવિષ્યકાળમાં ઈશ તો પછી રચના કઈ રીતે થશે વાક્યની લખ વત્તા ઈશ એટલે પછી લખવાનું શું થઈ જશે લખીશ હું લખીશ અહીંયા આગળ ભવિષ્યકાળની વાત થઈ રહી છે એટલે પ્રથમ પુરુષ એકવચનમાં હું લાગશે અને ઈશ પ્રત્યય અને લખ વત્તા ઈશ એટલે લખીશ હું લખીશ એકવચનની વાત છે પછી આપણે બહુવચન હોય તો શું વાપરીશું અમે અથવા તો આપણે તો અમે અથવા તો આપણે અને પ્રત્યય કયો લાગશે ઈ શું અને પછી રચના કઈ રીતે થશે લખ વત્તા ઈ શું એટલે આપણે શું વાપરીશું લખીશું અમે અથવા તો આપણે લખીશું અહીંયા આગળ બહુવચનની વાત થાય છે પ્રથમ પુરુષ બહુવચન પછી જ્યારે બીજો પુરુષ હોય બીજો પુરુષ એકવચન હોય ત્યારે શું કહીશું આપણે તું અને પ્રત્યય કયો લાગશે ઈશ અને રચના કઈ રીતે થશે તો લખ વત્તા ઈશ અને એનું થશે લખીશ એટલે બીજો પુરુષમાં શું આવશે તું લખીશ એકવચનની અહીંયા આગળ વાત થાય છે ભવિષ્યકાળમાં અને પછી એનું બહુવચન આપણે કરીએ એટલે શું થશે તમે અને પ્રત્યય કયો લાગશે શો અને એનું રચના કઈ રીતે થશે લખ વત્તા ઓ અને એનું શું થશે લખશો તમે લખશો બરાબર અહીંયા આગળ બહુવચન અને બીજો પુરુષની વાત થાય છે પછી ત્રીજો પુરુષ એકવચન ભવિષ્યકાળમાં એમાં ત્રીજી વ્યક્તિની જ્યારે વાત થાય ત્યારે શું કહીશું આપણે તે અને પ્રત્યય કયો લાગશે શે અને પછી એમાં રચના કઈ રીતે થશે લખ વત્તા શે અને બનાવીશું કઈ રીતે એને લખશે તે લખશે બરાબર ત્રીજો પુરુષ એકવચન ભવિષ્યકાળ પછી ત્રીજો પુરુષ બહુવચનની જ્યારે વાત થાય ત્યારે શું આવશે તેઓ જ્યારે એકથી વધારે વ્યક્તિની વાત છે ત્યારે શું થશે તેઓ પ્રત્યય કયો લાગશે શે અને એની રચના કઈ રીતે બનશે તો લખ વત્તા શો અને એનું વાક્ય બનશે લખશે શબ્દ એવી રીતે બનશે એટલે તેઓ લખશે બરાબર આ ત્રીજો પુરુષ બહુવચનની વાત થાય છે અને ભવિષ્યકાળ એટલે ભવિષ્યકાળમાં આપણે લખીશું કે લખીશ જ્યારે પ્રથમ પુરુષ એકવચનની વાત હોય ત્યારે હું લખીશ
પછી બહુવચનની વાત થાય ત્યારે શું આવશે? અમે કે આપણે લખીશું. પછી બીજો પુરુષ એકવચનની વાત થાય ત્યારે શું થશે? તું લખીશ. બહુવચનની વાત થાય ત્યારે તમે લખશો. ત્રીજો પુરુષ એકવચનની જ્યારે વાત થાય ત્યારે શું આવશે? તે લખશે. જ્યારે બહુવચનની વાત થાય ત્યારે શું આવશે? તેઓ લખશે. બરાબર. આ ભવિષ્યકાળની રચના છે કે જેમાં આપણે પ્રત્યયો લગાડવાથી ખબર પડે છે કે આ કયા કાળની વાત થઈ રહી છે. તો હવે આપણે જોઈશું ભૂતકાળ. એટલે ભૂતકાળનું વાક્ય છે આપણને કઈ રીતે ખબર પડશે? હવે આપણે ભૂતકાળ વિશે સમજૂતી મેળવીશું તો આપણને કઈ રીતે ખબર પડે કે આ વાક્ય ભૂતકાળની વાત છે? તો એમ કે ભૂતકાળમાં શું હોય? તો એક વચન હોય ત્યારે પ્રથમ પુરુષ એક વચનમાં હું, અને પછી જ્યારે લિંગ પ્રમાણે જોઈએ આપણે તો પુલ્લિંગ હોય તો પછી એમાં પ્રત્યય કયો લાગશે? ય અને ઓ. તો રચના કઈ રીતે થશે? દોડવું છે ધારો કે, તો દોડ વત્તા ય વત્તા ઓ, અને પછી એનો શબ્દ કયો બનશે? દોડ્યો, હું દોડ્યો. એટલે પ્રથમ પુરુષ એક વચનની આગળ વાત છે, ભૂતકાળની વાત છે. અને જ્યારે સ્ત્રીલિંગની વાત હોય ત્યારે શું આવશે? કે હું, અને પછી સ્ત્રીલિંગમાં પ્રત્યય કયો લાગશે? ય અને ઈ. અને રચના કઈ રીતે થશે? દોડ વત્તા ઈ, પછી એનો શબ્દ કયો બનશે? દોડી. જ્યારે સ્ત્રીલિંગની વાત હોય તો પ્રથમ પુરુષમાં શું આવશે? હું દોડી. અને પછી જ્યારે બહુવચનની વાત કરીએ આપણે તો એમાં શું આવશે? અમે લિંગમાં પુલ્લિંગમાં શું આવશે? પ્રત્યયમાં ય અને આ. તો દોડ વત્તા ય વત્તા આ, તેનો શબ્દ કયો બનશે? દોડ્યા. અમે દોડ્યા. અહીં આગળ બહુવચનની વાત થાય છે. પછી જ્યારે સ્ત્રીલિંગ હોય બહુવચનમાં ત્યારે સ્ત્રીલિંગમાં શું આવશે? ય અને આ. એમાં પણ એ જ થશે, દોડ વત્તા ય વત્તા આ, દોડ્યા. બરાબર. અહીંયા આગળ પ્રથમ પુરુષની બહુવચનની વાત થાય છે, ભૂતકાળની વાત થાય છે, અમે દોડ્યા. પછી છે બીજો પુરુષ એક વચન, અને એમાં શું કહીશું આપણે? તું. પછી લિંગ પ્રમાણે જઈએ તો પુલ્લિંગ હોય તો પ્રત્યયો કયા લાગશે? ય અને ઓ. પછી કયો શબ્દ બને છે? દોડ વત્તા ય વત્તા ઓ, એટલે દોડ્યો એ શબ્દ આપણે બનાવીશું પુલ્લિંગ હોય ત્યારે. અને જો સ્ત્રીલિંગ હોય બીજો પુરુષ એક વચનમાં તો ય અને ઈ પ્રત્યય લાગશે, અને એનો શબ્દ કયો બનશે? દોડ વત્તા ઈ, એટલે દોડી. તું દોડી. બરાબર. બીજો પુરુષ એક વચન ભૂતકાળ. અને પછી જ્યારે બહુવચન હોય ત્યારે શું કહીશું આપણે? તમે. અને પછી મિશ્ર પુલ્લિંગ છે અહીંયા આગળ, એટલે ય અને આ પ્રત્યય લાગશે, અને દોડ વત્તા ય પહેલાની જેમ જ થશે, દોડ વત્તા ય વત્તા આ, દોડ્યા. તમે દોડ્યા, મિશ્ર પુલ્લિંગની વાત છે. અને જ્યારે સ્ત્રીલિંગ હોય બહુવચનમાં બીજો પુરુષ ત્યારે શું થશે? ય અને આ પ્રત્યય, અને પહેલાની જેમ જ દોડ વત્તા ય વત્તા આ, તમે દોડ્યા. બરાબર. પુલ્લિંગ હોય કે સ્ત્રીલિંગ હોય પણ આ જ પ્રત્યય લાગશે. પછી છે ત્રીજો પુરુષ એક વચન ભૂતકાળની વાત થાય છે આગળ, તો તે લાગશે આપણે. મારી તમારી નહીં પણ ત્રીજી વ્યક્તિની અહીંયા આગળ વાત થાય છે, એટલે તે. અને પછી પુલ્લિંગ હોય તો ય અને ઓ લાગશે પ્રત્યય. અને પછી કયો શબ્દ બનાવીશું આપણે? દોડ વત્તા ય વત્તા ઓ, દોડ્યો. તે દોડ્યો. પુલ્લિંગમાં શું આવશે? તે
दौड़ वत्ता ई दौड़ी ते दौड़ी जयरे स्त्रीलिंगनी वात थाय त्यारे अने पछी नपुंसकलिंगनी जयरे वात थाय छे त्यारे शुं थशे त्रीजो पुरुष एकवचनमां य अने उ प्रत्यय लागशे अने आपणे बनाईशुं कई रीते ने तो दौड़ वत्ता य वत्ता उ दौड़्यु ते दौड़्यु हवे कोण छे स्त्री छे पुरुष छे खबर नथी एटले नपुंसकलिंग बराबर એટલે આપણે દોડ્યું શબ્દ વાપરીએ છીએ અને એમાં પ્રત્યય છે ય અને ઉ તે દોડ્યું ત્રીજો પુરુષ એકવચન પછી ત્રીજો પુરુષ બહુવચનની જ્યારે આપણે વાત કરીએ તો શું વાપરીશું તેઓ અને પુરુષ પુલ્લિંગ હોય ત્યારે ય અને આ પ્રત્યય લગાડીશું અને કયો શબ્દ બનશે દોડ વત્તા ય વત્તા આ દોડ્યા તેઓ દોડ્યા સ્ત્રીલિંગ હોય તો ય અને આ પ્રત્યય જ લાગશે અને એવી રીતે જ બનશે દોડ વત્તા ય વત્તા આ દોડ્યા અને જ્યારે મિશ્ર હોય ત્યારે પણ એ જ પ્રત્યય લાગશે ય અને આ ત્યારે પણ શું થશે બહુવચનમાં તેઓ દોડ્યા તો અહીંયા આગળ આ ભૂતકાળની જ વાત થઈ રહી છે હવે આપણે જોઈશું કે બીજી પણ ઘણા પ્રકારથી આપણા વાક્યોની રચના થાય છે આ ઉપરાંત પણ આપણે કેટલીક અવસ્થા દર્શાવતા વાક્યોની રચના પણ કરતા હોઈએ છીએ તો એવી અવસ્થાઓ અહીંયા આગળ દર્શાવવામાં આવેલી છે તો પહેલી અવસ્થા છે અપૂર્ણ અવસ્થા એટલે કે જે હજુ પૂરી નથી થઈ તો એમાં આપણે કયો પ્રત્યય વાપરીએ છીએ તો જેમ કે આપણે કહીએ છીએ કે લખતો હતો બરાબર તો અહીંયા આગળ શું વાપર્યું છે આપણે તો આ અવસ્થાને કેવી અવસ્થા કહેવાય અપૂર્ણ અવસ્થા એટલે કે હજુ એનું લખવાનું પૂરું નથી થયું બરાબર એટલે ત પ્રત્યય વાપરીએ છીએ અને લખતો હતો એટલે એને કેવી અવસ્થા કહેવાય અપૂર્ણ અવસ્થા પછી બીજી અવસ્થા છે પૂર્ણ અવસ્થા કે પૂરું થઈ ગઈ છે વાત તો એમાં કયો પ્રત્યય લાગે છે ય અને શું વાપરીએ આપણે છે લખ્યું છે બરાબર એટલે પૂરું થઈ ગયું છે લખવાનું તો એમાં આપણે કયો પ્રત્યય વાપરીએ ય અને કેવી અવસ્થા કહેવાય પૂર્ણ અવસ્થા પછી છે આગામી અવસ્થા એટલે હવે પછીની વાત જ્યારે થઈ રહી છે તો આપણે કયો પ્રત્યય લગાડીએ છીએ વાન બરાબર લખવાનો છે હજુ તો લખ્યું નથી એણે પણ શું છે હવે ભવિષ્યની જ્યારે વાત થાય છે કે આગામી અવસ્થામાં ભવિષ્યમાં કરવાની ક્રિયા તો એને કેવી અવસ્થા કહેવાય આગામી અને પ્રત્યય કયો લાગશે વાન લખવાનો છે આ વાનો શબ્દ વાપરેલો છે લખવાનો છે એટલે એ આગામી અવસ્થા કહેવાય પછીની અવસ્થા છે સામાન્ય અવસ્થા તો એમાં કયો પ્રત્યય લગાડીએ આપણે વ જેમ કે સાચું બોલવું બરાબર આ સામાન્ય અવસ્થા સૂચવે છે પછી છે મુખ્ય ક્રિયા પહેલાની ક્રિયા એટલે કે જે ક્રિયા કરવાની છે પહેલાની જ્યારે ક્રિયા આપણે બતાવીએ છીએ તો એમાં કયો પ્રત્યય લગાડીએ છીએ આપણે ઈ અથવા તો ઈને બરાબર તો આપણે જેમ વાપરીએ છીએ ખરીદીને આપવું તો અહીંયા આગળ શું આવ્યું ઈને બરાબર તો આ કઈ અવસ્થા સૂચવે છે કે મુખ્ય ક્રિયા પહેલાની ક્રિયા સૂચવે છે પછી મુખ્ય ક્રિયા પછીની ક્રિયા સૂચવે એવી અવસ્થા તો એમાં આપણે કયા પ્રત્યય લગાડીએ છીએ વા જેમ કે આપવા ખરીદવું કેમ ખરીદ્યું છે તો ભાઈ આપવા માટે ખરીદ્યું છે બરાબર તો આપવા ખરીદવું અહીંયા આગળ વા પ્રત્યય લગાડવામાં આવેલો છે પછી છે ભૂતકાળીન આદત એટલે પહેલાથી આદત જે છે એમાં આપણે કયો પ્રત્યય લગાડીશું ત જેમ કે સુખ દુઃખની કરતા વાત પહેલાથી જ જે ક્રિયા કરતા આવેલા છે તો એને કેવી અવસ્થા કહેવાશે ભૂતકાલીન આદત અને ત પ્રત્યય અને
તેને શું કહેવાય? સંભાવના દર્શાવીએ છીએ આપણે. તો એમાં કયો પ્રત્યય લગાડીએ છીએ આપણે? ત પ્રત્યય. જેમ કે આપણે શબ્દ વાપરે તે આમ કહ્યું હોત તો, તે આમ કર્યું હોત તો, બરાબર. તો આપણે કયો પ્રત્યય વાપરીએ છીએ? ત. તો એને કેવી અવસ્થા કહેવાય? ભૂતકાલીન સંભાવના અવસ્થા. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આ પાઠ પૂરો થાય છે અને તમારી નોટબુકમાં તમે આ વ્યાકરણ લખી લેજો. અસ્તુ.